नमस्कार विद्यार्थी मित्रों, श्री सांदीपनी विद्या संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। आज आपणे धोरण 6 विषय गणित चेप्टर नंबर 2 पूर्ण संख्याओ। अगाउना वीडियो में आपणे जोयुं के प्राकृतिक संख्या अने पूर्ण संख्या। प्राकृतिक संख्या में आपणे शुरुआत थासे एक थी, एक बे त्रण चार एम अनंत सुधी, त्यार पछी पहेलानी संख्या अने पछीनी संख्या। हवे पहेलानी संख्या होय तो एने बीजी रीते अथवा तो एम कहीए के नो समानार्थी शब्द शुं थासे पूर्ववर्ती, बराबर। पूर्व एटले पहेला, पूर्ववर्ती पहेलानी संख्या ने बीजू शुं कहेवाशे पूर्ववर्ती, अने पछीनी संख्या ने कहेवाशे प्रतिवर्ती, बराबर। एटले के पछीनी संख्या एमां आपणे शुं करीए छीए, एक उमेरीए छीए अने एक बाद करीए छीए, बराबर। तो त्यार पछी आपणे पूर्ण संख्या जोई कि पूर्ण संख्यामां शरूआत थशे एक थी, त्यार पछी बे, सॉरी, पूर्ण संख्यामां शरूआत थशे झीरो थी, पछी एक बे त्रण चार एम अनंत सुधी, बरोबर। हवे आपणे एम पण कही शकीए कि बधी प्राकृतिक संख्या छे, बधी प्राकृतिक संख्या पूर्ण संख्या पण छे, बरोबर। त्यार पछी आपणे एना गुणधर्म जोया, क्रमनो गुणधर्म, सवृत्तानो गुणधर्म, जूथनो गुणधर्म, बरोबर, अने विभाजननो गुणधर्म। खास आपणे विभाजनना गुणधर्ममां ध्यान राखवानुं छे, बरोबर। एना आपणे घणा बधा दाखला पण गणेला छे, अने क्लासवर्क पूरू कर्युं हतुं अने होमवर्क विभाग शुरू कर्यो हतो, एमां पण आपणे अमुक प्रश्न जोया हता। एमां आपणे शुं जोयुं के संख्या रेखानी मददथी आपणे सरवाळा, बादबाकी अने गुणाकार कर्या, बरोबर। हवे आजे आपणे आगळ बीजा प्रश्न जोईए। हवे होमवर्क विभागमां प्रश्न नंबर 6, नीचेना प्रश्नना उत्तर માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને બાજુના ખાનામાં લખવાનું છે। તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે, બરોબર। આપણે પ્રાકૃતિક સંખ્યાની ચર્ચા કેટલી બધી વાર કરી છે, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે, એક થી, બરોબર, એક બે ત્રણ ચાર એમ અનંત સુધી। અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પણ શું છે, એક। એટલા માટે આમાં જવાબ શું આવશે, એ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય છે। તો જવાબમાં શું આવશે, એ, જવાબમાં આવશે એ। ત્યાર પછી હમણાં આપણે કીધું એમ કે પહેલાની સંખ્યાની બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે, તો પહેલાની સંખ્યા હોય એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો હમણાં આપણે કીધું એમ કે પહેલાની સંખ્યાને પૂર્વવર્તી કહેવામાં આવે છે, એટલે એમાં પણ જવાબ શું આવશે, એ। હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, 198 ની પહેલાની સંખ્યા કઈ થાય, 198 પહેલા, પહેલાની સંખ્યા કઈ આવશે, 197, પછી આવે 198, એટલા માટે 198 ની પહેલાની સંખ્યા આવશે 197, તો આમાં જવાબ આવશે સી। ત્યાર પછી 1000 ની પછીની સંખ્યા કઈ આવે, હવે 1000 છે એની પછી જવાબ શું આવે, 1001, અને એની પહેલાની કીધી હોય તો 999, અહીંયા કઈ પૂછેલી છે, પછીની સંખ્યા, તો શું જવાબ આવશે, 1001, તો આમાં જવાબ આવશે ડી। ત્યાર પછી કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા અને પહેલાની સંખ્યાનો તફાવત કેટલો થાય, આ પ્રશ્ન ખાસ સમજવાનો છે। હવે આપણે પહેલાની સંખ્યા લખીએ કે પછીની સંખ્યા લખીએ, એમાં તફાવત એટલે શું કે બે ની બાદબાકી કેટલી થાય, તો આપણે પહેલાની સંખ્યા હોય તો એક બાદ કરીએ છીએ અને પછીની સંખ્યામાં એક ઉમેરીએ છીએ, તો બંને વચ્ચે તફાવત જે હશે, ફેર કેટલો હશે, એકનો જ તફાવત હશે, એકનો જ ફેર હશે, તો આમાં એક ક્યાં આપેલું છે, સી, તો આમાં જવાબ આવશે સી। હવે પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6 માં પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ સંખ્યા બને, તો આપણે જ્યારે પૂર્ણ સંખ્યાઓની વ્યાખ્યા જોઈતી
बराबर पूर्ण संख्याओं की व्याख्या त्यारे समझाता के प्राकृतिक संख्या में जीरो उमेरता बराबर प्राकृतिक संख्या एक बे त्रण चार एम अनंत सुधी एवी रीते होय हवे खाली एक जीरो उमेरवामां आवे तो आपणे शुं मळशे पूर्ण संख्या गण मळे बराबर तो आमां विकल्पमां शुं आवशे शून्य क्यां छे ए मां तो छठामां आवशे ए बराबर पछी पूर्ण संख्यानी सौथी नानी संख्या कई छे पूर्ण संख्यानी सौथी नानी संख्या कई छे तो આપણે હમણાં જ વાત કરી કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય ઝીરો થી થાય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે ઝીરો તો સાતમામાં શું આવશે સી બરોબર હવે પ્રશ્ન નંબર આઠ ત્રણ અંકની સૌથી નાની સંખ્યાની પહેલાની સંખ્યા કઈ છે તો આમાં બે પ્રશ્ન છે ખાસ સમજવાનું છે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા શું આવશે સો બરોબર હવે આપણે સો વિચાર લઈએ તો પેલો જ વિકલ્પ શું છે સો તો આપણે જવાબ શું લખી નાખશું સો પણ અહીંયા આગળ પ્રશ્ન શું પૂછેલો છે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા અને એની પહેલાની સંખ્યા કઈ છે એ આપણે લખવાનું છે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા લખવાની નથી તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા આવશે સો અને એની પહેલાની સંખ્યા કઈ આવે નવ્વાણું બરોબર તો આમાં જવાબ શું આવશે નવ્વાણું એટલે કે સી બરોબર તો આવા પ્રશ્ન હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું વ્યવસ્થિત પ્રશ્ન વાંચવાનું બરોબર ત્રણ અંકની સૌથી નાની સંખ્યા અને એની પહેલાની સંખ્યા હવે જો આ જ પ્રશ્નમાં થોડોક ફેર કરવામાં આવે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યાની પછીની સંખ્યા અહીંયા પહેલાની સંખ્યા છે એની જગ્યાએ પછીની સંખ્યા કરવામાં આવે તો શું જવાબ આવશે એકસો એક બરોબર આવા નાના નાના ફેરફારથી ઘણા પ્રશ્ન બની શકે છે બરોબર તો એ ખાસ ધ્યાન રાખવાનું હવે પ્રશ્ન નંબર નવ ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે ચાર અંકની સૌથી નાની સંખ્યા આવશે એક હજાર અને સૌથી મોટી સંખ્યા આવશે નવ હજાર નવસો નવ્વાણું તો એ ક્યાં છે બી તો આનો જવાબ આવશે બી બરોબર હવે પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ માં આપણને કીધું છે સંખ્યા રેખા પર પાંચ વત્તા આઠ કરતા આપણે ક્યાં પહોંચશું હવે પાંચ છે અને આપણે શરૂઆત ક્યાંથી કરવાની પાંચ થી સંખ્યા રેખા આપણે શીખા સરવાળા પાંચ થી શરૂઆત કરીએ અને આઠ કદમ કઈ બાજુ ચાલુ પડશે જમણી બાજુ શું કામ કારણ કે અહીંયા સરવાળો છે તો પાંચ થી તમે આઠ કદમ જમણી બાજુ ચાલો તો જવાબમાં આવશે તેર બરોબર શું જવાબ આવશે તેર તો આમાં આવશે જવાબ ડી શું જવાબ આવશે ડી બરોબર હવે પ્રશ્ન નંબર સાત નીચેની ખાલી જગ્યા પૂરો એક બે ત્રણ એમ અનંત સુધી આ ડોટ 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 હોય એનો મતલબ શું થાય અનંત સુધી આ સંખ્યાઓને ગણિતની ભાષામાં ખાલી જગ્યા કહેવાય હવે આ જે સંખ્યાઓ છે એ જ સંખ્યાઓથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે કઈ સંખ્યાથી ચેપ્ટરની શરૂઆત કરી છે આપણે પ્રાકૃતિક સંખ્યા બરોબર સૌથી પહેલો ટોપિક હતો પ્રાકૃતિક સંખ્યા એની શરૂઆત ક્યાંથી થાય એકથી એક બે ત્રણ એમ અનંત સુધી તો આમાં શું આવશે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા બરોબર હવે બીજું પછીની સંખ્યાનો સમાનાર્થી શબ્દ હમણાં આપણે જોયું કે પહેલાની સંખ્યાને બીજા કયા નામથી ઓળખાય અથવા તો એનો સમાનાર્થી શબ્દ શું થાય પૂર્વવર્તી અને પછીની સંખ્યાને શું કહેવાય પ્રતિવર્તી શું કહેવાશે પ્રતિવર્તી બરોબર તો આનો જવાબ શું આવશે પ્રતિવર્તી છે હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ હવે ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા દસ હજારની પહેલાની સંખ્યા કઈ આવે દસ હજાર પાંચ અંકની સૌથી નાની સંખ્યા છે તો એની આગળની કઈ સંખ્યા આવશે ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા શું આવશે નવ હજાર નવસો નવ્વાણું શું આવશે નવ હજાર નવસો નવ્વાણું ત્યાર પછી એક અંકની સૌથી મોટી સંખ્યા શું છે તો એક અંકની સૌથી મોટી સંખ્યામાં શું આવશે નવ શું આવે નવ ત્યાર પછી શું આવે દસ
तो दस छे ई बे अंकनी सौथी नानी संख्या थाय। बरोबर। हवे प्रश्न नंबर पांच, खाली जगह नंबर पांच। 879,425 અને 1,250,978 માં થી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા શું છે 8 લાખ અને અહીંયા શું છે 12 લાખ, તો મોટું શું થશે 12 લાખ, તો 1,250,978 જવાબ આવશે। હવે સરવાળાનો તટસ્થ ઘટક અથવા તો એમ પણ કહી શકાય સરવાળાની તટસ્થ સંખ્યા, સરવાળા વિશેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તેમાં શું આવશે 0। તટસ્થ સંખ્યા એટલે શું કે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો અને જવાબ એની એ જ સંખ્યા આવે તો એને શું કહેવાય સરવાળાની તટસ્થ સંખ્યા કહેવાય। બરોબર। આપણે અહીંયા જ ઉદાહરણ લઈ લઈએ, ધારો કે 3 હોય, 3 માં આપણે 0 ઉમેરીએ તો જવાબ શું આવે 3 જ આવે, એટલા માટે આ 0 છે એ સરવાળાની તટસ્થ સંખ્યા છે। હવે પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા 9 વત્તા 11 બરાબર 11 વત્તા 9, એ ખાલી જગ્યા ગુણધર્મ છે। તો અહીંયા શું કરેલું છે 9 વત્તા 11 છે અને બરાબર ની આ બાજુ પેલા 11 લખેલું છે અને પછી 9 લખેલું છે, તો શું કર્યું છે બંનેના ક્રમમાં બદલાવ કરેલો છે, બંનેના ક્રમ બદલાવેલા છે, તો આ કયો ગુણધર્મ થશે ક્રમનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ। બરોબર। ત્યાર પછી 3 ગુણ્યા 5 વત્તા 8 બરાબર 3 ગુણ્યા 5 વત્તા 3 ગુણ્યા 8, એ ખાલી જગ્યાનો ગુણધર્મ છે। તો અહીંયા આપણે શું લખશું 1 ગુણાકાર b વત્તા c બરાબર a ગુણ્યા c વત્તા a ગુણ્યા સોરી અહીંયા a ગુણ્યા b અને a ગુણ્યા c। બરોબર। તો આ કયો નિયમ છે વિભાજન નો ગુણધર્મ છે, a ગુણ્યા b વત્તા c બરાબર ને આ બાજુ શું આવશે a ગુણ્યા b વત્તા a ગુણ્યા c, વિભાજન નો ગુણધર્મ એ જ અહીંયા આપેલું છે એવું જ રૂપ છે, તો અહીંયા શું આવશે વિભાજન, વિભાજન। બરોબર। હવે પ્રશ્ન નંબર 8 જોઈએ। પ્રશ્ન નંબર 8 માં આપણને કીધું છે કે નીચેના પ્રશ્નના જવાબ લખો, પ્રશ્નના જવાબ આપો, એમાં શું કરવાનું છે પહેલું 8-5 નો સંખ્યા રેખાના ઉપયોગથી જવાબ લખો। આપણે અહીંયા સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરવાની છે, કોની 8-5, 8 માંથી 5 બાદ કરવાના છે, તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરી નાખીએ, બરોબર। સંખ્યા રેખામાં શરૂઆત ક્યાંથી થાય 0 થી, તો 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયું। હવે આપણે શું કરવાનું છે 8 માંથી 5 બાદ કરવાના છે, તો 8 ઉપર આપણે રહેવાનું છે, ત્યાંથી 5 કદમ ડાબી બાજુ ચાલવાનું, શું કામ, કારણ કે અહીંયા બાદબાકી છે, આપણે આગળ દાખલા પણ કરેલા છે બાદબાકી છે, હવે કેટલા કદમ ચાલવાનું છે 5 કદમ, તો આ 1 ડાબી બાજુ 1, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ 5મું, બરોબર, તો ક્યાં આવ્યા આપણે 3 ઉપર, તેથી 8-5 = 3, ત્યાર પછી જવાબ આવી ગયો 3। હવે પ્રશ્ન નંબર 2, 5×2 નો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને જવાબ લખો, સંખ્યા રેખા દોરી નાખી આપણે, શરૂઆત ક્યાંથી થશે 0, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11, બરોબર। હવે શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનું છે, તો ગુણાકાર કરવાનો હોય ત્યારે હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની 0 થી શરૂઆત કરવાની, અને પહેલી સંખ્યા હોય
એટલાનું જૂથ બનાવવાનું. પહેલી સંખ્યા શું છે? પાંચ. તો એક થી લઈને પાંચ સુધી આટલું જૂથ બનાવવાનું એક. અને આપણે કેટલા બનાવવાના છે? અહીંયા બે. પાંચ ના બે જૂથ બનાવવાના છે. તો સૌ પ્રથમ પેલું જૂથ બનાવીએ. આ પેલું થઈ ગયું પાંચ સુધી. અને હવે બીજું જૂથ બનાવીએ પાંચ નું. તો એ ક્યાં આવશે? દસ ઉપર. તો આપણો જવાબ શું આવશે? પાંચ ગુણ્યા બે બરાબર દસ. હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું છે? ત્રણ વત્તા સાત નો સંખ્યા રેખા પર સરવાળો કરો. અહીંયા પણ આપણે સંખ્યા રેખા દોરવાની છે. તો સંખ્યા રેખા દોરી નાખીએ. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. બરોબર. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? ત્રણ થી. શું કામ? કારણ કે અહીંયા સરવાળો છે અને શરૂઆત ક્યાંથી થાય છે? ત્રણ થી. પેલી સંખ્યા પેલી છે ત્રણ. તો ત્રણ થી શરૂઆત કરવાની. એક એક કદમ કેટલી વાર ચાલવાનું છે? સાત વખત. કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુ સાત કદમ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. ક્યાં આવ્યું? દસ ઉપર. તો આપણો જવાબ શું આવશે? ત્રણ વત્તા સાત બરાબર દસ. બરોબર. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર બે પ્રશ્ન નંબર છ હોમવર્ક વિભાગ પ્રશ્ન નંબર છ, સાત અને આઠ પૂરું કર્યું. જે તમારે લીથામાં એક વખત લખવાનું છે અને રફ બુકમાં પણ એક વાર લખવાનું રહેશે. બરોબર.